ક્વેશ્ચન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ દસ વિષય ગુજરાતી પાર્ટ 22 તેના સ્વાધીના તમામે તમામ પ્રશ્નો તો એની સમજૂતી મેળવશું. શરૂ કરીએ આજનો આ વિડીયો તે પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. પ્રશ્ન પહેલો. પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. એક, સાંકડી અને નિર્જન ખીણોમાં ફરવાનો લેખકનો ઉત્તર સી પ્રથમ અનુભવ હતો. બે, હિમનદી ઓળંગવાના સાધનોના અભાવને કારણે. જવાબ એ, પાછા ફર્યા. પ્રશ્ન બે, નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખો. એક, પ્રવાસમાં લેખકની ક્યાં સ્થળે જવાની ઈચ્છા હતી. ઉત્તર માનસરોવર પ્રવાસમાં લેખકને જવાની ઈચ્છા હતી. બે, પ્રવાસમાં લેખકની સાથે કોણ હતું. ઉત્તર લેખકની સાથે પિતરાઈભાઈ તેમજ મજૂરો સાથે નાની ટુકડી હતી. ત્રણ, કોપણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા. ઉત્તર પોતે કોપણની એક બાજુએ ને વળગી રહ્યા એટલે સૌએ મળી કોભણમાં લેખકને પગ લપસ્યો, પરંતુ સૌ એકબીજાના દોરડાની સાંકળથી સંકળાયેલા હતા. આ દોરડાએ તેમને પકડી રાખ્યા હતા, તેથી તેઓ બચી ગયા. પ્રશ્ન ત્રણ, નીચેના પ્રશ્નોના 5-7 વાક્યમાં ઉત્તર આપો. એક, પાઠને આધારે હિમાલયની સાહસ યાત્રાનું વર્ણન કરો. ઉત્તર 12 કલાક સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. હિમાલયની શિખરોથી વીંટળાયેલું એ ભવ્ય દ્રશ્ય દેવોના માથા ઉપર મુકટ જેવું લાગતું હતું. અફાટ હિમ સમૂહની ઢંકાયેલો એક જબરજસ્ત પહાડ ઓળંગવા માટે સૌ પ્રથમ દોરડાની સાંકળ બનાવી, ત્યારબાદ આ દોરડાની સાંકળ સાથે સૌ એકબીજા સાથે સંકળાઈને અનેક હિમનદીઓને પસાર કરીને ઉપર ચડતા ગયા, પણ શ્વાસ લેવામાં મુશ્કેલી પડવા લાગી. જવાહરલાલે તેમના એક પિતરાઈભાઈ, એક નાનકડી ટુકડી, ભાર ઉચકવા માટે મજૂરો તથા એક ભૂમિયા સાથે હિમાલયની યાત્રા કરવાનું સાહસ ખેડ્યું. મજૂરો પાસે બહુ ભાર ન હતો, છતાં તેમને ઉલટીઓ થવા લાગી. હિમ પડવાથી હિમનદીઓ લપસણી થઈ જાય. સૌ થાકી ગયા હતા, તો પણ તેઓ બધા હિંમત કરીને આગળ વધતા ગયા. 12 કલાકના સતત ચઢાણના અંતે નજર સામે એક વિશાળ હિમ સરોવર દેખાયું. તેઓ કોભણની એક તરફ વળગીને ઊભા રહ્યા અને દોરડાએ તેમને પકડી રાખ્યા. પછી એ સૌ સાથે મળીને એમને ખેંચી લીધા. હિમનદીઓમાં મોટી કોભણો આવતી. તાજું હિમ પડવાથી કોભણ ન દેખાતા લેખક છેતરાયા અને પગ મૂક્યો ત્યાં તો બરફ ઘસી પડ્યો. તેઓ ભયાનક અને પહોળી કોભણમાં લપસ્યા. ત્યાર પછીનો બીજો પ્રશ્ન જોઈએ. બે, લેખકે વર્ણેલું હિમાલયનું સૌંદર્ય તમારા શબ્દોમાં લખો. ઉત્તર આગળ જાઓ તો હિમાલયની આસપાસ વૃક્ષો અને વનસ્પતિ અદૃશ્ય થઈ જાય, પછી માત્ર ખડક, બરફ અને હિમ. ક્યાંક ક્યાંક પુષ્પો દેખાય. ગોઝીલા ઘાટ તરફથી સાંકડી ખીણમાં આગળ ને આગળ ચાલો. બંને બાજુ પહાડો ઊભા હતા, તેમના શિખરો ઉપર હિમનો મુકુટ ચકડી રહ્યો હતો. આ જંગલી અને વેરાણ પ્રકૃતિ મંદિરો જોઈને સંતોષ થાય. હિમના નાના નાના પ્રયાતો લેખક તથા એમની ટુકડીનું સ્વાગત કરવા જાણે મંદ ગતિએ ઉતરી રહ્યા હતા. સતત ચઢાણ ચઢો તો નજર સામે એક મોટું હિમ સરોવર દેખાય. હિમાલય શિખરોથી વિકટાયેલું આ ભવ્ય દ્રશ્ય દેવોના મસ્તક ઉપર મુંકટ જેવું લાગતું હતું. પવન ઠંડો અને આકરો હતો, પણ દિવસે સૂરજનો મધુર તડકો માણવા માટે અને હવા નિર્મળ હતી. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન. પ્રશ્ન ત્રણ, પ્રવાસ અધૂરો મૂકીને આવવું પડ્યું તે મને યોગ્ય લાગ્યું કે નહીં તે કારણો તે જણાવો. ઉત્તર આવું ખોટું સાહસ કરવા જતાં પ્રાણ જાય
એના કરતાં પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવામાં જ સૌનું ભલું હતું. પ્રવાસ અધૂરો મૂકીને પરત આવવું પડ્યું તે મને યોગ્ય જ લાગ્યું, કેમ કે રસ્તામાં ઠેક ઠેકાણે કૌભાંડોની સંખ્યા અને તેની વિશાળતા વધતી જતી હતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં કૌભાંડ દેખાતી નહીં અને ઓળંગવામાં જોખમ હતું. તેમની પાસે પૂરતી સાધન સામગ્રી પણ ન હતી. વારંવાર હિમ પડવાને લીધે હિમનદીઓમાં કૌભાંડો દેખાતી નહીં. જો મારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી આ ચેનલ સીડી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.